કૃષ્ણ કેમ છો બધા મજામાં ને કલરવ મોડલ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 5 વિષય છે આસપાસ કે આસપાસ જેને વિષય છે એની અંદર આપણું જે પહેલું ચેપ્ટર છે મજાની ઇન્દ્રિયો એ આપણે પૂર્ણ કર્યું છે અને હવે આજે આપણે નવું ચેપ્ટર જે છે ચેપ્ટર નંબર 2 અને નામ શું છે સાપ અને મદાર આ ચેપ્ટર છે औषधि बराबर पहला जमा डोक
અને એમને પણ બચાવી શકાતા નહોતા. ક્યારે ખેડૂતો સાપ સાપ હોય, સાપ અચાનક ની પ્રવત આપણે કહીએ ને સાપ સાપ આપણે બી જઈએ બરાબર, એટલા માટે એ સાપ સાપ ની બૂમો પાડતા મદદ માંગવા આવતા ત્યારે હું તેમને સામેથી સાપને પકડી આપતા. છેવટે તો હું બાળપણથી સાપ પકડવાનું કામ કરતો હતો. ઓ તે દિવસો સારા હતા, તે દિવસો કેવા હતા, સારા હતા અને અમે લોકોને ઘણી રીતે મદદ કરી શકતા હતા. અમે એમને શું કરતા, મનોરંજન. હવે આપણે મદારી કે સાપ સાપને લઈને જ્યારે મદારી આવે છે ત્યારે આપણે બધા જોવા માટે જઈએ, કેમ કે આપણને મજા આવે બરાબર, તો આપણને શું થાય છે, મનોરંજન મળે છે. એટલે શું કહે છે કે અમે લોકોને મનોરંજન પૂરું પાડતા. તે અત્યારના સમય જેવું ન હતું જ્યારે લોકો મનોરંજન માટે ટેલિવિઝન જોતા બરાબર. અત્યારે શું છે, લોકો મનોરંજન માટે શું કરે છે, ટીવી જુએ છે ને. આપણે શું જોઈએ, ટીવી જોઈએ, ટેલિવિઝન જોઈએ. પણ એ જમાનામાં બધાના ઘરે ટીવી નહોતી એટલે મનોરંજન માટે આ સાપ ને મદારી એ બધાને જોતા. જ્યારે હું મોટો થયો ત્યારે એમના જે કંઈ દાદાજી છે એમને સાપના જે કંઈ ઝેરી દાંત છે એમને કેવી રીતના કાઢવા અને એમની અંદર સાપની અંદર શું હોય છે, ઝેરની પોટલી હોય છે બરાબર. તો એ ઝેરની પોટલી છે એ કેવી રીતના કાઢવી એ પણ એમના દાદાએ શીખવ્યું હતું. હવે તમને વિચારો અને કહો એવા ક્વેશ્ચન આપેલા છે બરાબર. આ ક્વેશ્ચન છે ને તમારે ઘરગામી બુકમાં લખવાના છે. હું તમને ફોટો મોકલાવી આપીશ, ઓકે. આપણે પહેલાં સમજી લઈએ, શું તમે ક્યારે સાપ જોયો છે ક્યાં? તો હા, મેં પ્રાણી સંગ્રહાલયમાં અથવા તો મદારી પાસે સાપ જોયો છે. ત્યાર પછી છે, શું તમે તેનાથી ડરો છો? તો તમે સાપ જોયો છે તો પછી તમે એનાથી ડરો છો, અને ડરો છો તો કેમ? કેમ કે આપણે ડરીએ છીએ. હા, અમે ડરીએ છીએ કારણ કે લોકો એવું કહેતા હોય છે કે સાપના કરડવાથી લોકો મૃત્યુ પામે છે, ઓકે. સાપ ઝેરી હોવાથી તેના કરડવાથી મૃત્યુ થાય છે. શું તમે માનો છો કે બધા સાપ ઝેરી હોય છે? તમે એવું માનો છો કે બધા સાપ ઝેરી હોય છે? ના, બધા સાપ ઝેરી હોતા નથી, અમુક જ સાપ છે એ ઝેરી હોય છે. શું તમે બીન, કોઈને બીન વગાડતા જોયા છે ક્યાં? તો હા, અમારા ગામની બાજુમાં ખુલ્લી જગ્યા છે અને ત્યાં શું ભરાયો હતો, મેળો ભરાયો હતો અને ત્યાં મદારીને અમે બીન વગાડતા જોયા હતા. તે બીન વગાડીને શું કરતા હતા, સાપને નચાવતા હતા. નેક્સ્ટ છે કે પ્રકરણ એકમાં જોયું કે સાપને કાન હોતા નથી, તો શું તે બીનનો અવાજ સાંભળી શકતો હશે બરાબર? શું સાપ બીન છે એ સાંભળે છે કે તે હલે તેમ નાચે છે? તમે શું માનો છો? તો હા, સાપને કાન હોતા નથી બરાબર, સાપને કાન હોતા નથી, તે અવાજ સાંભળી શકતો નથી, પરંતુ તે જે રીતે બીન હલે છે, પેલું બીન છે આમાં હલતું હોય એવી રીતના સાપ પણ એમને જોઈને હલે છે, એમને કોઈ પણ પ્રકારનો અવાજ સંભળાતો નથી. સાપ તેમને જોઈને નાચે છે એમ કહેવાય છે, ઓકે. ત્યાર પછી છે નીચે તમને પેજ નંબર 17 પર આપણે શું કરીએ એવો પ્રશ્ન પૂછાયો છે બરાબર. તો આર્યનાથ, તારા પિતા બાળપણથી જ મારી સાથે મુસાફરી કરતા, તે શીખવ્યા વગર જ બધું શીખી ગયા છે. હવે આર્યનાથના દાદા છે એ શું કહે છે કે આર્યનાથ, તારા જે પિતાજી છે, જે તારા પપ્પા છે, એમને મેં કશું શીખવાડ્યું નથી, એ શીખવાડ્યા વગર જ બધું શીખી ગયા છે. અત્યારના દિવસોમાં હવે મુશ્કેલી ભર્યું છે, હવે એમને મુશ્કેલી ભર્યું છે. કેમ? તો કે સરકારે જંગલી પ્રાણીઓને પકડવા પર શું કર્યો છે, પ્રતિબંધ મૂક્યો.
લોકો શું કહે છે કે મદારી લોકો છે એ સાપને ખરાબ પરિસ્થિતિમાં રાખે છે એને સાચવતા નથી પણ ખરેખર એવું નથી દાદા શું કહે છે કે અમે સાપને માર્યા નથી અમે તેમની ચામડી પણ વેચી નથી બરાબર અમે સાપને માર્યા પણ નથી અને અમે એની ચામડી પણ વેચી નથી જો અમે ઈચ્છ્યું હોત પેજ નંબર 18 બરાબર જો અમે ઈચ્છ્યું હોત તો અમે સાપને મારીને ઘણા બધા પૈસા પણ કમાઈ શક્યા હોત પરંતુ અમે ક્યારેય એવું કર્યું નથી અને કરીશું પણ નહીં દાદાજી શું કહે છે કે જો અમે ધાર્યું હોત તો અમે ઘણા બધા સાપને મારીને ઘણા બધા પૈસા પણ કમાઈ ચૂક્યા હોત પણ અમે ક્યારેય એવું કર્યું પણ નથી અને હવે અમે આગળ ભવિષ્યમાં એવું ક્યારેય કરશું પણ નહીં Yeah.